ભાવનગર મહાનગર પાલિકા દ્વારા દબાણ હટાવ અભિયાન અંતર્ગત છેલ્લા 15 દિવસ દરમિયાન 200 થી વધુ દબાણો દૂર કરાયા હતા। કમિશનર સિંહની રાહબરી હેઠળ છેલ્લા 15 દિવસથી ભાવનગર મહાનગર પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી દબાણ હટાવ કામગીરી હાથ ધરાઈ હતી। જાહેર માર્ગો પર ટ્રાફિક અને રાહદારીઓને અડચણરૂપ લારી ગલ્લા દુકાનો બહાર કરાયેલ ઓટલા પડદા પાટિયા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। શહેરની મુખ્ય બજાર ઉપરાંત શાક માર્કેટ, ગંગા જળિયા તળાવ, પિછલ્લા શેરી, નવાપરા, કાળિયાબીડ, સાંઢિયાવાડ, નીલમબાગ ચોક સહિતના વિસ્તારોમાંથી દબાણો હટાવાયા હતા। દબાણ હટાવ અભિયાન અંતર્ગત તંત્ર દ્વારા કરાયેલ કામગીરી અંગેની વિસ્તૃત માહિતી કમિશનર શ્રી દ્વારા અપાઈ હતી। છેલ્લા 15 દિવસથી લગભગ આપણે એક ડ્રાઈવ તરીકે આ કામ ચાલુ કર્યું છે અને આજ દિન સુધી 200 ઉપરાંત આપણે દબાણો જે છે તે દૂર કર્યા હશે। આ દબાણોમાં વિવિધ પ્રકારના દબાણો જેમ કે ઓટલાઓ બહાર રોડ ઉપર કાઢ્યા હોય, દિવાલો ચણી હોય, પાર્કિંગ જે હોય એ કવર કર્યું હોય, જે સેવો સંસ્થાની અમુક સ્ટેવાળી કેબિનોની વચ્ચે બીજી લા કેબિનો મૂકી હોય, આવી કેબિનો, રેકડીઓ, રસ્તા ઉપર જે આપણી જે હાથ ફેરીને લારી હોય રસ્તા ઉપર એ લોકોએ કાયમી કરી નાખી હોય, આવા પ્રકારના દબાણો આપણે દૂર કર્યા છે। અને ખાસ તો જે શહેરનો ગીચ વિસ્તાર છે જેમ કે પીરછલ્લા રોડ છે, પીરછલ્લા શેરી છે, સાંડિયાવાડ વિસ્તાર છે, આંબા તળાવ વિસ્તાર છે, શાક માર્કેટ છે, નવાપરા છે, તેવા વિસ્તારોમાં આપણે ખાસ કરીને આ ઝુંબેશ વધારે વ્યાપક અને અગ્ર એગ્રેસિવલી કરી રહ્યા છે જેથી કરીને લોકોને સુખાકારી વધી શકે। બીજી જગ્યાએ ડિમોલિશન શહેરની અંદર જણાય તો પબ્લિક કેવી રીતના સંપર્ક કરી શકે મનપાનો? જી, મનપાની અમારી જે ઓનલાઈન પોર્ટલ કમ્પ્લેન પોર્ટલ છે તેની ઉપર બી એ કહી શકે છે, તેઓ સીધા મને વોટ્સએપ કે ફોનથી વાત કરી શકે છે। અમારો એસ્ટેટનો જે અમારા ફાલ્ગુનભાઈ જે એસ્ટેટ એન્જિનિયર ઓફિસર છે એમને પણ જાણ કરી શકે છે, અને બીજી કોઈ પણ રીતે એમને જો કોઈ પણ પ્રકારનો સંકોચ થતો હોય તો મને ખાલી પત્ર લખીને પણ જાણ કરી શકે છે। આગામી દિવસોમાં પણ આ ગેરકાયદેસર દબાણો અને જે હટાવવાની કામગીરી છે તે શરૂ થશે, લોકોની સુખાકારી માટે આ કામગીરી ચાલુ રહેશે।